सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर छठो ने तरंग अठाणु एमां छेल्ले एम कथा लखे छे। ભગવાન શ્રીહરિ ગઢપુરમાં છે, જીવા ખાચરને એબલ ખાચર બંનેની પ્રાર્થનાના કારણે શ્રીજી મહારાજે સંતો ભક્તોને હુતાશનીનો ઉત્સવ કરવા માટે બોલાવ્યા છે। સંતોના મંડળો હવે ગઢપુરની અંદર આવવા માટે શરૂઆત થઈ છે। આગળ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ નવ્વાનો। संत आत परदेश से जब जब जे ही वार तब तब मिलत ताहि को श्री हरि धर्म कुमार फूल के हार पेरे हरि भुज बाजू बंदे जो तोरा गोच गुलाब के देवत संत को सो तोरा गुच्छ गुलाब के देवत संत कुसो। जारे जारे संतो परदेश थी आवता त्यारे धर्मकुमार श्रीहरि एमने मळता हता। पोते जे फूलहार पहेर्या होय, बाजूबंद बांध्या होय, तोरा ने गुलाबना जे गुच्छ होय ते श्रीहरि संतोने आपता हता। ए समये श्रीहरिनी पासे जे जे फळ मेवा अने मीठाई आव्या होय તેને પરદેશથી જે સંતો આવ્યા હોય તેને આપતા હતા। શ્રીહરિ સૌની આગળ વારે વારે એવી વાત કહેતા, સંતોને હું બહુ ચાહું છું, એટલું તો હું મારા ધામને પણ ચાહતો નથી। આધારાનંદ સ્વામીએ નોંધ લે છે, મુક્તમુનિ પોતાના મુખેથી આ વાતને કહે છે। ભગવાન શ્રીહરિનો એક એવો સ્વભાવ હતો કે જ્યારે સંતો, આમ તો નિયમ હતો, શ્રીજી મહારાજનો સ્વભાવ એ નિયમ થઈ ગયો, જ્યારે સંતો ગામડા ફરીને વિચરણ કરીને ગઢપુર આવતા હોય ત્યારે ભગવાન સામેથી ગઢપુરની પાદર સુધી સંતોને તેડવા જતા। ભગવાન પણ આટલો સંતોનો મહિમા રાખતા, પાદર સુધી લેવા જતા। કેમ? સંતોના હૃદયની અંદર ભગવાન અખંડ સંતો એને રાખીને પૃથ્વી ઉપર વિચરણ કરે છે। શ્રીજી મહારાજ એકલા બેઠા હોય ગઢપુરમાં ત્યારે વિચારતા, મારા પરમહંસ મને રાજી કરવા માટે દેશ પરદેશમાં ફરે છે, માન અપમાનને સહન કરે છે, સુખ દુઃખને સહન કરે છે, અમે વર્તમાન ફેરવીએ તરત જ એ વર્તમાનમાં રહેવા માંડે છે, લોકો તરફથી આવતી ઉપાધિઓને સહન કરે, જે ભગવાનનો સાધુ થયો, જેને પોતાના સગાઓને છોડી દીધા, જેને પોતાનું ઘર છોડી દીધું, જેને પોતાની સંપત્તિ છોડી દીધી, જેને પોતાના નામની એક ઇંચ જગ્યા પૃથ્વી પર ન રાખી, જેને એક રૂપિયો પોતાનો કરીને ન રાખ્યો, એવા ભગવાનના સંત એને સમાજની સેવા પણ કરવાની ને સમાજની ગાળો પણ ખાવાની, એ બંને કાર્ય બહુ અઘરું છે।
નિસ્વાર્થ ભાવે સેવા કરવી, નિષ્કામ ભાવે સેવા કરવી, અને છતાં પણ હજારો પ્રકારની ઉપાધિઓમાંથી પસાર થવું, એ ભગવાનના સંત સિવાય બીજા કોઈની તાકાત નથી કે કરી શકે. નિસ્વાર્થ ભાવે જીવ સહન કરી શકે છે, પણ સ્વાર્થથી સહન કરે છે. ભગવાનના સંત સહન કરે છે, નિસ્વાર્થ ભાવે કરે છે. જીવ ગાળો પણ શેઠિયાની ગાળો ખાય છે, પણ રૂપિયા માટે અને મહિનાનો પગાર લેવા માટે અને પેટને ભરવા માટે ખાય છે. સંત જે ગાળો ખાય છે એ જીવના કલ્યાણ માટે ખાય છે. ફેર આટલો છે. ઘના છે ને અક્તરડાયા, શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દ છે અક્તરડાયા. એવા અક્તરડાયા પણ હોય, સત્સંગમાં હોય, સમાજમાં હોય, બધે હોય, કે અમે બિઝનેસો કરીએ છીએ, તમે મંદિરો ચલાવો છો, શું ફેર છે? આવા અક્તરડાયા સમાજમાં ઢગલો પડ્યા છે. અમે બિઝનેસો વધારીએ ને તમે મંદિરો વધારો, શું ફેર છે? મંદિરોમાં અનંત જીવોનું કલ્યાણ છે, એના બિઝનેસમાં અનંત જીવોના કલ્યાણ નથી. એની હાથ પેઢીનું ભરીને જાય અને છોકરા ઉંધારાવાળે ચડે જો સત્સંગમાં ના લઈ જાય તો, આટલું ફળ છે. પણ અક્તરડાયા વ્યક્તિને ગંગાનું પાણી અને સાદું પાણી બે હરખું લાગે એમ આવા અક્તરડાયાઓ ઘણાય હોય છે, જેને કશો ફેર જ નથી લાગતો, કોઈ ફેર નથી લાગતો. જેને ફેર ના લાગતો હોય, જેને ફેર ના લાગતો હોય. દાદા ગુરુજી વરતાલની ઓફિસમાં બેઠા હતા, એક મોટો શેઠિયો આવ્યો તો દાદા ગુરુજી ત્યાં બેઠા હતા ને, એટલે એને ગુરુજી કથામાં કહે છે ઘણી વખત, દાદા ગુરુજીને બાજુમાં જઈને બેસે કે દાદા ગુરુજી કંઈ બેસો, તો કે હું તમારા જેવો જ છું, હું તમારા જેવો જ છું. દાદા ગુરુજી કે મારા જેવો જ છો, તો હવે ઘેર ના જતો. એ તો કેમ હાલે, એ કેમ હાલે, તો મારા જેવો ક્યાંથી? છોડીને રે તો પછી મારા જેવો થાય, બાકી ક્યાંથી થાય? ભગવાનને સંત એટલે વાલા છે. ઘરના ઉમરા છોડવાને એ જેવા તેવાનું કામ નથી. ભલે ગમે એટલું આપણને કદાચ કોઈ ભગવાનના ત્યાગી થયેલા ભક્તમાં એટલું દૈવત ન દેખાય સિદ્ધદશાવાળા જેટલું, પણ જો સામાન્ય રીતે ભગવાન શ્રી હરિની જે બંધારણની મર્યાદાઓ છે એમાં જે રહેલો મુમુક્ષુ છે એ સમાજની દ્રષ્ટિએ અતિશય પૂજવા યોગ્ય છે. જે ભગવાનનો મુમુક્ષુ આ સંસારને છોડીને ત્યાગ આશ્રમની અંદર શ્રીજી મહારાજની રુચિ મુજબનું જીવન જીવે છે, સાધક છે, સિદ્ધ નથી, તો પણ ગૃહસ્થ આશ્રમને અતિશય પૂજવા યોગ્ય છે. કારણ કે જે કાર્ય આપણે ડાઇનિંગ ટેબલ નથી છોડી શક્યા એને છોડ્યા છે, આપણે બેડ નથી છોડી શક્યા એને છોડ્યા છે, આપણે ઘર નથી છોડી શક્યા એને છોડ્યા છે, આપણે કુટુંબ પરિવારને નથી છોડી શક્યા એને છોડ્યા છે, અને કદાચ કોઈ પોતાના મા બાપને છોડ્યા હશે ને તો કોઈ સ્ત્રીમાં આસક્ત થઈને છોડ્યા હશે, કોઈ સ્ત્રીને આધીન થઈને મા બાપને લાત મારી હશે. ત્યાગ તો કર્યો હશે, પરંતુ કોઈ સ્ત્રીને આધીન થઈને, ધનને આધીન થઈને, ભાઈનો ત્યાગ તો કર્યો હશે, ભાઈથી છૂટા તો પડ્યા હશે, પણ સંપત્તિ માટે ત્યાગ કર્યો હશે, નહીં કે ભગવાન માટે. ત્યાગ કરવાવાળા ઘણા છે સમાજમાં. મા બાપનો ત્યાગ કરી દે છે, ઘરવાળી આવે તો મા બાપને ટલ્લે ચડાવી દે, ત્યાગ કરી દીધો મા બાપનો, પણ કોના માટે? સ્ત્રી માટે. સ્ત્રી મા બાપનો ત્યાગ કરે છે કોના માટે? પુરુષ માટે. ભાઈ ભાઈનો ત્યાગ કરે છે કોના માટે? સંપત્તિ માટે. બેન ભાઈનો ત્યાગ કરે છે શાના માટે? સંપત્તિ માટે. સંપત્તિ, સત્તા, સ્ત્રી, ધન, એની માટે તો કરોડો માથા કપાવે છે અને કરોડો ત્યાગ કરે છે, પણ કેવળ પરમાત્મા માટે, પરમાત્માની પ્રોપર્ટી થઈને રહે એ તો એક ભગવાનના સાધુ છે. ચાહે ગમે તે જગ્યાએ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય કે પૃથ્વી પર, ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય, જેને સાચો ત્યાગ કર્યો છે સમાજની સેવા માટે, સત્સંગ માટે, એ ભગવાનના સાધુ દ્વિભુજો પરમેશ્વર. શ્રીજી મહારાજને બહુ વાલા. શ્રીજી મહારાજ વારે વારે એમ કહેતા કે મને સાધુ બહુ વાલા છે.
સૌ આગળ વારે વારે આવી વાત કહેતા સંતોને હું બહુ ચાહું છું, એટલું તો હું મારા ધામને પણ નથી ચાહતો. મુક્તાનંદ સ્વામીએ આ વાતની કીર્તનમાં નોંધ લીધી છે. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, મમ ઉર સંતન અરુ મે સંતન ઉર વાસ કરો સ્થિર હોઈ. નારદ મેરે સંત સે અધિક ન કોઈ, ભૂકો બાર હરુ સંતન હિત કરુ છાયા કર દોઈ. હું તો આ ભૂમિ છે ને એનો ભાર પણ મારા સાધુને માટે હરું છું, આ પૃથ્વીને સ્થિર રાખું છું ને મારા સાધુ માટે રાખું છું. મારા સાધુ જ્યારે ચાલ્યા જતા હોય ને ત્યારે બે હાથથી એની ઉપર છાયા કરવાની મને ઈચ્છા થાય છે. મને એમ થાય છે કે બે હાથે હું મારા સંતના માથે છાયા કરું. શ્રીજી મહારાજને આટલા બધા સાધુ વાલા છે. સાધુ એ સંપ્રદાયની અજોડ મૂડી છે. સોનાના શિખરો એ સંપ્રદાયની મૂડી નથી. સંપ્રદાયની જો કોઈ મૂડી હોય તો સાધુ છે. જો સાધુરૂપી મૂડી જળવાયેલી રહેશે તો શાસ્ત્રો જળવાશે. સાધુરૂપી મૂડી જો જળવાયેલી રહેશે તો મંદિરો જળવાશે. સાધુરૂપી મૂડી જો જળવાયેલી રહેશે તો કરોડો સોનાના શિખરોવાળા મંદિર થશે. અને જો સાધુરૂપી મૂડી જેદી સંપ્રદાયમાં ને સત્સંગમાં ખલાસ થઈ ગઈ ને તે દિવસે સોનાના શિખરો ખંડેર થઈ જશે, ખંડેર થઈ જશે. અને એવા ખંડેર થયેલા અમેરિકા જેવા દેશની અંદર સોનાના ગુમ્મટ કરેલા મંદિરો જોયાઓ, કબૂતર અત્યારે ન્યા બેસી અને ચરક કરે છે. સાફ કરવાવાળું કોઈ નથી. સોનાથી મઢેલું હોય તોય સંપ્રદાય, સોનાથી મઢવાથી સંપ્રદાયનો વિકાસ નથી. સંપ્રદાયનો વિકાસ ભગવાનના પ્યોર આજ્ઞાને ઉપાસનાવાળા ત્યાગી સાધુઓથી છે. એક ત્યાગી સાધુ એવો હશે હજારોને ભગવાન ભજાવશે, હજારોને મોક્ષના માર્ગે ચડાવશે. એક ભગવાનને એવા ઓલિયા પુરુષ હશે હજારો કરોડો લાખોને મોક્ષના માર્ગે ચડાવશે. આજે જે જે સંપ્રદાયમાં સાધુ નથી એ સંપ્રદાયની દશા જો. પણ લોકોને ઘણી વખત શું થાય, પાંચ આંગળી સરખી ના હોય, થોડું વાંચ્યું નથી, થોડું જોયું નથી, સાધુ છે જ નહીં પૃથ્વી પર. આવે સાધુ ક્યાં જોયા, આપણે ખાલી મંદિરે જઈ આવવાનું, બાકી કાંઈ નથી. જ્યાં આપણને લાગે વર્ષમાં બે વખત આંટો મારી આવવાનો મંદિરે, દિવાળી પર, જન્માષ્ટમી પર, હોળી ઉપર, બાકી ક્યાં સાધુ ગોતવા. આવા તો ઢગલો પડ્યા છે. કેમ પૃથ્વી વાંઝની હોય? શ્રીજી મહારાજ વર્તાલના 19માં કે જ્યારે આ જીવને ભરતખંડમાં મનુષ્યનો જન્મ આવે ત્યારે ભગવાન કે ભગવાનના સંત જરૂર વિચરણ કરતા હોય, હોય જ હોય જ. અને ભાગ્યશાળી આપણે છીએ કે આપણને શ્રીજી મહારાજ મળ્યા અને શ્રીજી મહારાજ પ્યોર ભગવાનના એકાંતિક સાધુઓ આ પૃથ્વી પર લાવ્યા. આજે પણ એવા સાધુઓને મુક્તા રહે છે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી એવી મીઠી વીરડીઓ સ્વામિયાણ સંપ્રદાયની અંદર હંમેશને માટે જીવંત રહેશે. કારણ કે શ્રીજી મહારાજે આ સંપ્રદાયના પાયા સાધુ પર નાખ્યા છે. મહારાજને સાધુ બહુ વાલા હતા, બહુ વાલા હતા. એટલે શ્રીજી મહારાજ વારે 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 એમ કહેતા, મને સાધુ બહુ ગમે છે, બહુ વાલા છે. જેને વાલા થવું હોય એ થાજો, એવું જરૂર નથી ભગવું કપડું પહેરીને ઘેર બેઠા સાધુ થાજો. જેને વાલા થવું હોય એને સાધુ થવું પડે. શ્રીજી મહારાજને સાધુ બહુ વાલા છે. મારા ધામને પણ હું નથી ચાહતો. શ્રીજી મહારાજ ધામને નથી ચાહતા. પોતે મધ્યના 48માં વચનામૃતમાં કહે છે, આ પ્રેમાનંદ સ્વામી જેવા સાધુ જ્યાં રહેતા હોય ત્યાં આવા સાધુને મધ્ય કોઈ નિમિત્ત નથી, તો પણ અક્ષરધામમાંથી આવીને આવા સાધુની ભેગા રહેવું છે. યહાં પે ભગવાન શ્રીહરિ એક બાત કહે રહે, મુજે અક્ષરધામ જીતના પ્રિય નહીં હૈ ઉતને મેરે સંત પ્રિય હૈ. મુજે સંતો કે બીચ મેં રહેના જીતના અચ્છા લગતા હૈ ઉતના મુજે મેરે ધામ મેં ભી રહેના અચ્છા નહીં લગતા. ઓર યહાં પે આધારાનંદ સ્વામી યે લિખ રહે ઓર મુક્તાનંદ સ્વામી યહ બાત કહે રહે કે ભગવાન સ્વામિનારાયણ બાર બાર એક હી બાત કહેતે થે, મુજે સંત બહોત હી પ્યારે હૈ, સંત બહોત હી પ્યારે હૈ. બહુ અઘરું છે. તમે માનો છો આજે કોમ્પ્યુટર આંકતો હોય અને આજના યુગની અંદર ઉછરતો હોય અને એને સંસારનો ત્યાગ કરી નીકળવું, છોડી દેવું
અને 4 ફૂટની પથારી મળે, જે પોતાના બેડરૂમમાં સેપરેટ રહેતો હોય એને એ જાહેરની અંદર એ હોલની અંદર 25 સાધુ ભેગા હુઈ જવાનું, નાની પથારી લઈને. એક એને 2 જોડ ધોતિયા હોય, એક ધોતિયું સૂક્યું હોય ને એક પહેર્યું હોય, એક પૂજાની થેલી હોય, એક જમવાનું પાત્ર હોય, પીવાનું પાણીનું પાત્ર હોય, એક નાનો ઠેલો હોય, દુનિયાના છેડે ગમે તે જગ્યાએ જવાનું થાય તો સાધુના ઠેલામાં કેટલું નીકળે? પુસ્તક, ધોતિયા, પાત્ર, પૂજા, બસ આટલું જ. સંપ્રદાયની અંદરથી લે કેટલું? સંપ્રદાયમાં 2 ટાઈમ રોટલા જમે, 2 ટાઈમ રોટલા, 1 ટાઈમ માંડ જમતા છે, નહીં તો 2 ટાઈમ જમે. હાલો 2 ટાઈમ રોટલા મુઠ્ઠી અને સંપ્રદાયની સેવા કરે, એવું નથી. બધી આંગળીઓ સરખી ના હોય, એનો અર્થ એ પણ નથી કે એવા સાધુ નથી. ભાગ્યશાળી છે શ્રીજી મહારાજની જેની ઉપર ડાયરેક્ટ દ્રષ્ટિ છે, શ્રીજી મહારાજ એને મોટા પુરુષો અને સાચા સંતોનો યોગ જ્યાં જ્યાં મુમુક્ષુઓ પડ્યા છે ત્યાં દીધો છે, જ્યાં જ્યાં પડ્યા ત્યાં દીધો છે. આપણે ભાગ્યશાળી છીએ અને જે ભક્તોને એવો ભગવાનને મોટા પુરુષનો યોગ જ્યાં જ્યાં દીધો હોય એ બધા ભાગ્યશાળી છે. બસ દ્રઢ મન કરીને પછી ત્યાં પડ્યા રહેવું, આ બહુ અગત્યનું છે. જીવને એવું છે, શ્રીજી મહારાજને સારંગપુરના 7માં દ્રઢ મન શબ્દ એટલા માટે જ લખવો પડ્યો છે કે જીવને ડાપણનું બહુ અભિમાન છે, બહુ જોર છે. એટલું બધું ડાપણ, એટલું બધું રિસર્ચ, એના કરતાં એટલું આપણા આત્મા ઉપર કરીએ તો. ઘણીક વખત એવું થાય કે આપણે ઘણાય વર્ષોથી સત્સંગમાં હોઈએ તો પણ આપણે જો ડાપણરૂપી ડાળ પડી ના હોય, અને ડાપણરૂપી ડાળ જો ન પડે ને તો એ ડાળ હંમેશા નડ્યા વિના રહે નહીં. ડાપણની ડાળ પડાવવી જ પડે છે ડેન્ટિસ્ટ પાસે જઈને, એમ ડાપણની ડાળ, ડાપણરૂપી અભિમાન વ્યક્તિએ જાતે મૂકવું જ પડે છે. આટલું જો રહે તો કલ્યાણના માર્ગમાં કોઈ દી વિઘન ના આવે, આઠે પર આનંદના સમુદ્રમાં ઝીલતો રહે, આખે આઠે પર ઝીલતો જ રહે, એને કોઈ દિવસ કંઈ વાંધો જ ના આવે. ઘણા એવા જ આઠે પર આનંદમાં જ હોય, ભગવાનની મસ્તીમાં, કેપમાં, જે પોતાને પ્રાપ્તિ થઈ એના નશામાં જ હોય. અને ઘણા એવા જ હોય કે એને જ્યારથી સત્સંગમાં પ્રવેશ થયો હોય ને ત્યારથી એને ઉદ્વેગ જ હોય, તે હજુ સત્સંગની અંદર હજુ ઉદ્વેગનો ઉદ્વેગ રહે. કારણ એ છે, સત્સંગ ઉદ્વેગ કરાવનારો નથી, આપણું માઇન્ડ ઉદ્વેગ કરાવવાવાળું છે. સત્સંગ તો શાંતિને આપવાવાળો છે, સત્સંગ તો સુખને આપવાવાળો છે, પણ આપણું માઇન્ડ એવું છે, આપણી આંટા એવા છે કે જે ઊંધા હાલે એટલે આપણને કોઈ દી સુખ ના થાય. કારણ કે આપણે ઘણી વખત આપણી લાયકાત કરતાં વધારે વિચારતા હોઈએ, આપણે ઘણી વખત આપણી લાયકાત કરતાં વધારે પડતું આયોજન કરવા જતા હોઈએ. હંમેશા દરેક વ્યક્તિએ પોતાની એક લાયકાત અને પોતાની સ્થિતિને બરાબર વિચારી રાખવી જોઈએ, જેનાથી ક્યારેય સત્સંગમાં ઉદ્વેગ ના થાય. ઘણી વખત જે આપણી લાયકાત ના હોય, જે આપણી કેપેસિટી ના હોય, જે બાબતની અંદર આપણને પૂરું જ્ઞાન ના હોય, છતાં પણ આપણું ડાપણ મટતું ના હોય તો પણ ઉદ્વેગ થાય. બાકી આ તો સુખનો સમુદ્ર ભગવાને દીધો છે. ભગવાન મળી ગયા, ભગવાનના ઓલિયા પુરુષ મળી ગયા, ભગવાનના એકાંતિક સાધુનો હરિભગત મળી ગયા, પૂરું થઈ ગયું. સુખના સમુદ્રમાં ડૂબી ભગવાનનું સુખે સુખિયા થવું. શ્રીજી મહારાજ કહે છે, મને સાધુ બહુ વાલા છે. ધામ મે સુખ સંપત રહે જેતા, એક એક સંત મે હે તેતા, સંત સંત મે ન દેખત કોઈ, સંત સંત મે ન દેખત કોઈ, ઈશ્વર ઈચ્છા કર રહે હે સોઈ, ઈશ્વર ઈચ્છા કર રહે હે સોઈ. ધામમાં જેટલી સુખ અને સંપત્તિ રહી છે એ બધી તો એક એક સંતમાં રહી છે. શ્રીજી મહારાજ કેવા શબ્દો કહે છે, જેટલું ધામમાં સુખ સંપત્તિ રહી છે એટલી બધી એક એક સંતમાં રહી છે. ધામમાં મૂર્તિનું સુખ છે, ધામમાં ભગવાનની મૂર્તિનું અપાર સુખ છે, કોઈ ઉપાધિ નથી. તો એવી સુખને સંપત્તિ એક એક સંતમાં રહી છે, કહેતા જે ભગવાનના સંતમાં દ્રઢ મન કરીને રહે છે ને એને જે ધામનું સુખ છે ને એ સુખ અહીં છતે દેહે આવે છે.
શ્રીજી મહારાજ ગઢડા અંત્યના બીજા વચનામૃતમાં એ વાતને કહે છે, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે, દેહ છતાં જ મળ્યા છે. હવે દેહ છતાં મળ્યા છે, છતાં પણ એ સુખ ને સંપત્તિ પ્રાપ્ત નથી થતી. ધામની જે સુખ ને સંપત્તિ છે અહીં પ્રાપ્ત ન થઈ એવા સંત મળવા છતાંય, તો યાદ રાખવું, વરસાદ વરસતો હોય, ઘડો જો ઊંધો હોય ને, તો ભલે ને તમારે દહદી ઉધી વરસાદ પડે, પણ એ ઊંધો એટલે ઊંધો જ, ઉપર પલળે અંદર કાંઈ ના રહે. ઘડો છતો રાખ્યો હોય ને તો ભરાય. એમ ધામના સુખ ને સંપત્તિથી ભરેલા ભગવાનના સાધુ પૃથ્વી પર મળી ગયા, મળી ગયા. ના મળ્યા હોય ને તો આપણા અંગ આવા હોય જ નહીં, ના મળ્યા હોય ને તો આપણે આમ ભજન ભક્તિ કરતા હોય જ નહીં. આપણને મળ્યા છે એટલે જ આપણે આવા છીએ. પણ છતાંય જો ઘડા ના ભરાતા હોય ને તો મારા ને તમારા ઘડા ક્યાંક ઊંધા પડ્યા છે, ઊંધા પડ્યા છે. કોઈ દિવસ સંતને દોષ ન દેવો. મોટા પુરુષ તો દયાએ કરીને મળ્યા છે, એને દોષ ના દેવો કે મારો ઘડો કેમ નથી ભરાતો. આપણે વિચારવું, મારું મોઢું જ ઊંધું છે, ક્યાંથી ભરાય? આપણો ઘડો જો છતો હશે તો ભરાશે, નહીં તો ગોપાળન સ્વામી આવશે આ પૃથ્વી પર તોય નહીં ભરાય. કેટલાય એના નથી ભરાયા, ગોપાળન સ્વામીની ભેગા રહેવા છતાંય નથી ભરાયા. ગુણાતીતાનંદ સ્વામીની ભેગા ને ભેગા પડ્યા હતા, અમારા જેવા ત્યાગી થઈને 400 રહેતા હતા તોય નથી ભરાયા ગળા. તો ગૃહસ્થ આશ્રમમાં તો ક્યાંથી ભરાય? સ્વામી ભેગા 400 રહેતા હતા તોય ગળા ના ભરાયા, કારણ કે મોઢા ઊંધા હતા. ગમે એવા મોટા મળેલા હોય, પરમાત્મા સ્વયં મળેલા હોય, પરમાત્માના અનાદિ મુક્તો સ્વયં મળેલા હોય, પણ જો જીવનું વિચારધારા ઊંધી હોય, જીવનો જો ડાપન્યો સ્વભાવ હોય, જીવનો વારે વારે રિસર્ચ કરવાનો સ્વભાવ હોય, જીવની કાગડા વૃત્તિ હોય, જીવને પોતાનું કરવા કરતાં બીજું બધું કરવાની લાયકાત બહારની વિચારધારાઓ હોય, જે એની સ્થિતિને કેપેસિટી બહારની વાત છે, એની ચર્ચાઓ કરવાની ટેવ હોય, એ તો કોઈ દી ઘડો નહીં ભરાય. 100 વર્ષ નહીં અને 500 વર્ષની આયુષ્ય આપી દો ને, અને 500 વર્ષ એને મોટા મોટા ભગવાનના અક્ષરધામમાંથી અનાદિમુક્ત 5, 10, 25, 50 વચ્ચે બેહાડ દો ને, 500 વર્ષની આયુષ્ય એ ચોખ્ખો નહીં થાય. માટે આપણે બધાએ મુમુક્ષુએ મારે ને તમારે વિચારવું કે આવા મોટા મળ્યા એટલે તો આપણે આવું કરી શકીએ છીએ, નહીં તો કરી કેમ શકીએ? અત્યારે ક્યાંય ફરતા હોત આ ટાઈમે, ક્યાંય રખડતા હોત જો આવા મોટા ના મળ્યા હોત તો ક્યાંય ફરતા હોત ને, ક્યાંય રખડતા હોત. આમ કાંઈ ઘેર બેહીને કથા ના સાંભળતા હોત, આમ કાંઈ મંદિરમાં બેહીને કથા ના સાંભળતા હોત, આમ કંઈ અમે કથા ના કરતા હોત, ક્યાં ના ક્યાંય રખડતા હોત ને, કોઈ કૂટનું કરતા હોત. આપણે મોટા મળ્યા છે ત્યારે આ થાય છે. સાબિતી જે છે તો હજુ પૂર્ણ નથી થવાતું ને, હજુ આમ અપૂર્ણપણું લાગ્યા કરે છે, તો કારણ એટલું જ છે, ઘડો કાં તો ક્યાંક કાનો છે, કાં તો ઘડો ઊંધો છે, કાં તો અડધો આમ ને અડધો આમ પડ્યો છે એટલે પૂરો ભરાતો નથી, હરખી બેઠક થઈ નથી દ્રઢ મનની. શ્રીજી મહારાજ મને વારે વારે સારંગપુરનું 7મું જ્યારે વાંચું ત્યારે થાય કે મહારાજે દ્રઢ મન કેમ લખ્યું, અતિ દ્રઢ મન, આવો શબ્દ કેમ વાપરવો પડ્યો, અતિ દ્રઢ મન. પણ પછી જેમ જેમ મેં જ્યારે પહેલી વાર વાંચ્યું ને અતિ અને દ્રઢ, ત્યારે પેલી બુદ્ધિ દોડે એટલે વિચાર આવે કે દ્રઢ ને અતિ તો બે એક સરખા જ શબ્દ છે, તો એ અતિ દ્રઢ મન કરીને રહેવું આવું કેમ લખ્યું? પછી જેમ જેમ અનુભવનું જ્ઞાન થતું જાય ને એમ ખબર પડતી જાય કે આ મહારાજે બરાબર લખ્યું છે. અતિ દ્રઢ જે મહારાજે કીધું છે ને, મહારાજનો એક એક શબ્દ છે ને કરોડો કરોડો તોલાઈને લખાયેલો છે, નંદ સંતોએ લખેલો વચનામૃતનો શબ્દ. પણ ઘણી વખત આપણા અનુભવમાં ના હોય તો થાય કે દ્રઢ ને અતિ બે તો એક સરખા જ શબ્દ છે, તો એને દ્રઢ તો દ્રઢમાં અતિવાચક આવી જ ગયું, તો એ અતિ કેમ લગાડ્યું છે? પણ એ નહોતું સમજાતું એ ટાઈમે, ખાલી પ્રશ્ન જ થતો હતો. પણ ધીરે 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 અનુભવની અટારીયાથી પસાર થઈએ ને એટલે ખબર પડે કે આ બરાબર લખ્યું છે. અતિ દ્રઢ મન બહુ અઘરું છે, બહુ અઘરું છે. એક સરખી મતિ રહેવી, કોઈ દી મતિમાં ફેરફાર ના થાય, કાંટો આમ તે આમ જ, આમથી આમ ના જાય, દીવાની જ્યોત આમ તે આમ જ, કોઈ પવન જ ના લાગે, એ તો બહુ અઘરું છે. એવું જેને રહે એવાના સંગમાં પડ્યા રહેવું, એવું જેને રહેતું હોય ને, જે આપણાથી બળિયા મુમુક્ષુ હોય ને, કે જેની જેનો કાંટો કોઈ દી આમથી આમ ના થતો હોય, ભગવાનને મોટામાં
જેની જ્યોત ક્યારે દીવાની આમાં હલતી ના હોય ને, એવા જે હોય ને એવાનો સંગ કરવો, એવાની સાથે મિત્રતા કરવી, એવાનો યોગ રાખવો, એવાની વાતો સાંભળવી, તો આપણે એવા થઈએ, નહીં તો દીવા ઓલાઈ જાય. ધામમાં જેટલી સુખ સંપત્તિ રહી છે બધી તો એક એક સંતમાં રહી છે, એક એક સંતમાં રહી છે, ધામમાં જેટલી છે એટલી. સંતો સંતો પણ એકબીજામાં આવું સુખ ને સામર્થ્ય છે તેની જાણી શકતા ન હતા. કેમ જે આવું ભગવાનની ઈચ્છાથી જ રહ્યું છે. સંતોને જેવું છે તેવું સામર્થ્ય યથાર્થ રૂપમાં જો દેખ્યા જાણ્યામાં આવે તો એક એક સંત પરમેશ્વર થઈને વર્તે એવા સમર્થ છે. એક એક સાધુ સમર્થ થઈ જાય અને જ્યારે બધા જ પરમેશ્વર થઈને વર્તે ત્યારે તો બ્રહ્માંડની એક સરખી સ્થિતિ રહે જ નહીં. એક એક સાધુ પરમેશ્વર જેવા થાય એવું મહારાજ કે છે. એટલે સંતને પણ એની જે સ્થિતિ છે એ અમે બતાવતા નથી, મહારાજ એને ઢાંકીને રાખી મૂકે છે, નહીં તો કેવી સ્થિતિવાળા સંતો. કૃષ્ણ ચરણદાસજી સ્વામી મૂળી મંદિરની અંદર થઈ ગયા થોડા વર્ષો પહેલાં. સ્વામી બહુ ઓછું બોલતા હતા, કોઈને દુઃખ હોય ને તો સ્વામી પાસે જાય અને સ્વામી જે કહે જે બોલે એ થઈ જાય એવા સમર્થ સાધુ. તે સ્વામી પાસે એક રામજી પટેલ કરીને ત્યાં બાજુની અંદર રતનપરા ગામના રામજીભાઈ હતા, એ સ્વામીના શિષ્ય હતા. એટલે સ્વામી પાસે આવ્યા. એને દુઃખ એ હતું કે સ્વામી મારે એક પણ દીકરો નથી, ત્રણ દીકરીઓ છે અને આ વખતે દીકરાની આશા હતી પણ ચોથી દીકરી આવી ગઈ. પહેલાંના જમાનામાં આ બધું બહુ હતું કે દીકરો તો જોઈએ જ, દીકરી નહીં, એક છોકરો તો જોઈએ જ, બધી છોકરીઓ હોય એ ના ચાલે. આ બધું પહેલાંના જમાનામાં હતું, હવે આ યુગમાં નીકળી ગયું છે વારસો રાખવા માટે. હવે ક્યાં વારસો રહ્યો છે? અને હું વારસો રાખીને કામ છે? એકાંતિકપણાનો વારસો જો મળી ગયો ને, સત્સંગરૂપી વારસો મળે તો સાચો, દીકરી આવી તોય ભલે અને દીકરા આવ્યા તોય ભલે. હવે તો આ યુગમાં એવું જ થઈ ગયું છે, અત્યારે તો બધાને સમજણથી સારું છે પણ આ બધું પહેલાંના જમાનામાં બધું રહેતું જાજું. આવું છોકરાની આશાએ દીકરીઓ હાથ થઈ જાય, જન્મી જાય, હાથ દીકરીઓ જન્મી જાય, આના પછી દીકરો આવશે, દીકરો આવશે, ત્યારે હાથ દીકરીઓ જન્મે, ત્યાર પછી માંડ ક્યારેક દીકરો આવે. પહેલાં તો એટલા બધા હોય ને ભાઈઓ બહેનો, બધા છ હાથ ને આઠ ને દ હોય, હવે તો એક, અમારે હમ દો ઓર અમારે એક, આવો યુગ આવી ગયો. એ સારું છે, સુખી થવાનો યુગ છે. હવે આ બાજુ ઉપર સ્વામીએ કીધું, સ્વામીને કે સ્વામી મારે તો દીકરી આવી. તે કૃષ્ણ ચરણદાસજી સ્વામી કે ચિંતા ના કર, દીકરીનો દીકરો થઈ જશે, દીકરીનો દીકરો થઈ જશે, દીકરીનો દીકરો થઈ જશે. આવું કીધું, ભગત તો ઘેર આવ્યા, ચિહ્નો બધા જોયા તો દીકરીના જ હતા. એટલે બધાએ વિચાર્યું કે સંતો તો આશ્વાસન માટે કહેતા હોય, આપણને હિંમત આપવા માટે કહેતા હોય, હશે ચાલો. સંતોએ આશીર્વાદ આપ્યા, ઘણું છે, હવે આપણા નસીબમાં દીકરી છે તો દીકરી મોટી કરીએ, એને મોટી કરવા લાગ્યા. પછી એ દીકરી બહુ હોશિયાર હતી ભણવામાં, એટલે વડોદરા કોલેજની અંદર એ છોકરી ભણતી હતી ડૉક્ટરનું, મેડિકલનું, એમાં એનું નામ ગૌરી હતું. એ દીકરી ભણતી હતી અને એની સાથે ત્યાં વડોદરા હોસ્ટેલમાં રહે અને મેડિકલ કોલેજમાં ભણે, એટલે બે હોસ્ટેલમાં બે બે છોકરીઓ રહે. હવે થયું એવું કે એક દિવસ આ છોકરી સૂતી હતી ગૌરી, અને એને અચાનક બધા એના શરીરના ચિહ્નો બદલાઈ ગયા, પુરુષના થઈ ગયા બધા, આખી છોકરી મટીને છોકરો થઈ ગઈ. ગભરાટ તો થઈ જાય ને, હવે બે બેનપણીઓ આમ હોતી હતી, હવે હવારમાં આને આવું થઈ ગયું, એટલે બહુ ગભરાની એ ડરી ગઈ. પછી એને પોતાની બહુ નજીકની જે બેનપણી હતી એને વાત કરી કે મને આવું છે, મને ખબર જ નથી કે શું થયું, આખા ચિહ્નો પુરુષના થઈ ગયા. બે જણ મુંબઈ હોસ્પિટલની અંદર, બે ડૉક્ટરનું જ ભણતા હતા, મુંબઈ હોસ્પિટલની અંદર એપોઇન્ટમેન્ટ લઈને પહોંચ્યા તપાસ કરાવી, તો આના શરીરની અંદર બધું જ પુરુષનું જ આવી ગયેલું ટોટલી. હવે આખી સ્ત્રીમાંથી પુરુષ થઈ જાય, ફિમેલમાંથી મેલ થઈ જાય રાતોરાત સૂતા સૂતા, તો દરેકને વિચાર તો આવે ને. પણ ત્યારે એટલા વર્ષો પછી એની એની ઉંમર 25 વર્ષની ઉંમર થઈ હતી ત્યારે આ ઘટના ઘટી. એટલે 25 વર્ષ પછી મૂંઝાઈને એ બે ગામડે ગયા અને જઈને એના પપ્પાને બધાને વાત તો કરવી પડે ને કે આવું આવું થયું.
હવે કોઈને સમાજની અંદર એ બધી વાતો થવા લાગી કે આમ થયું આમ થયું આમ થયું, તરત યાદ આવ્યું કૃષ્ણચરણ સ્વામી મૂડીવાળા આંખ બંધ કરી સ્વામી એટલું બોલ્યા હતા, દીકરીનો દીકરો થઈ જશે. એ જે સાધુના આશીર્વાદ હતા, દીકરીનો દીકરો થઈ જશે, એટલે આ દીકરો થઈ ગયો. એ ગૌરીમાંથી એનું નામ ગૌરાંગ પાડ્યું કે આજથી આનું નામ ગૌરાંગ. એની સાથે લગ્ન જે એની નજીકની બહેનપણી જે હારે રહેતી હતી ને એ બેયના લગ્ન થયા. અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એ બંને ડૉક્ટરો છે અને દવાખાનું ચલાવે છે. આ વિધાતાના લેખ ઉપર મેઘ મારે. હવે આવા સાધુઓ આ તો એક જ, પણ આવા કાંઈ એક હતા? આ તો કૃષ્ણચરણદાસજી સ્વામીની જે વાત કરું છું તો હમણાંની વાત કરું છું, પણ શ્રીજી મહારાજ વખતે તો ઢગલો, જે બાજુ હાથ નાખો એ બાજુથી પરચા પૂરે ને જેમ કે એમ થાય આવા જ ઢગલા બંધ સંતો હતા. હવે એક એક આખા બ્રહ્માંડના ભગવાન થઈને પૂજાય એવા હતા શ્રીજી મહારાજ. કે એટલે અમે છે ને સામર્થ્યને ઢાંકી રાખ્યું છે ભગવાને, જેવો ત્યાંથી કોટા અહીં આગળ જેવું સંતને પાત્ર ભજવાનું આપ્યું ને એવું જ કર્યું છે. ગોપાળન સ્વામીએ પરચા જ પૂર્યા, તો મુક્તાનંદ સ્વામી બહુ પરચા નથી પૂર્યા. મુક્તાનંદ સ્વામીએ છે ને જીવ કોઈ પડી જતો હોય ને તેનું કાંડું જાલીને ચડાવ્યા છે. ગુણાનંદ સ્વામી એકલી વાતો જ કરી, કારણ કે શ્રીજી મહારાજે એવી ડ્યુટી સોંપી હતી. પ્રેમાનંદ સ્વામી કોઈનો ઉપદેશ જ ના દીધો, એને મૂર્તિના કીર્તનો, વિરહના કીર્તનો, ભગવાનની મૂર્તિનું વર્ણન ને આ જ બધું લખ્યું. સમર્થ હતા પ્રેમાનંદ સ્વામી પણ પરચા પૂરી શકત, પણ શ્રીજી મહારાજે પ્રેમાનંદ સ્વામી માટે એ આજ્ઞા નહોતી કરી. જેવું પાત્ર ભજવાનું આપ્યું એવું ભજવ્યું એ સંતોએ. પણ અહીં આગળ એમ કે છે, જથાર્થ દેખે મે આવે જોવું, ઈશ્વર હોય એક એક વર્તે સોવું, સબ ઈશ્વર હોય વર્તે જબ હી, બ્રહ્માંડ કી ન રહે સ્થિતિ તબ હી. પછી તો શું થાય, 100 ભગવાન ભેગા થાય, 1000 ભગવાન ભેગા થાય તો ઉપાધિ થાય, સૃષ્ટિનો ક્રમ આખો તૂટી જાય. શ્રીજી મહારાજને સંતો બહુ પરચા પૂરે ને એ ગમતું નહીં. શ્રીજી મહારાજ કે જ્ઞાનની વાતો કરવી જીવને છે ને, જો શ્રીજી મહારાજને પરચા જ વાલા હોત ને તો મહારાજ પ્રથમના 70મા વચનામૃતમાં એવી સમજણ ના આપત હરિભક્તોને કે આપ અમને. શ્રીજી મહારાજે ત્યાં ગૃહસ્થ આશ્રમ માટે વાત કરી, મહારાજ કે ઘરમાં 10 માણસ મરવાના હોય એમાંથી 9 મરે, એક જીવે તો શું ઓછું છે? ખરેખર કહેવાય કેવું કે 10 મરવાના હતા એમાંથી એક જ મર્યો અને 9 બચી ગયા, શું ઓછું છે? આપણે એવું વિચારીએ બહુ તો. શ્રીજી મહારાજના શબ્દો જો, 10 મરવાના હતા એક જીવ્યો, 9 મર્યા, શું ઓછું છે? જો પરચા જ શ્રીજી મહારાજને ખાલી પરચા ઉપર જ વજન આપવું હોત ને તો વચનામૃત જેવો ગ્રંથ રચાત જ નહીં. શ્રીજી મહારાજને ખાલી એટલું જ કહેવું હોત ને, જા બેટા તેરા અચ્છા હો જાય, બસ આટલું જ કરે રાખો, આટલું જ જો સાધુઓ પાસે કરાવવું હોત ને, હા બીમારો એને હાજો કર દો, મરેલો એને જીવતો કર દો, વરસાદ ના પડતો એને વરસાદ પાડ દો, આટલું જ જો મોટા સાધુઓ પાસે ભગવાનને કરાવવું હોત તો એક પણ ગ્રંથની રચના કરવાની જરૂર નહોતી. આ ગ્રંથો સમજણ આપે છે, સમજણ આપે છે. મેં પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં બહુ જોયું કે કોઈ અજાણો માણસ હોય ને, હાવ નવો હોય ને, એ કહે ને કે આવું દુઃખ છે કા, તો એને નક્કેશનું પાણી દેશે, એને કોઈ નિયમ આપશે, એને કંઈક કહેશે. પણ આપણા મંડળમાં ઘણા સંતો એવા છે, કોઈને કંઈક કમરનો પ્રોબ્લેમ હોય, કોઈને બીજું દુઃખ હોય, કોઈને આ દુઃખ હોય, કોઈ વાર કોઈ બહુ નજીકના હરિભગત હોય, એકદમ ક્લોઝ હોય આપણી સાથે, એને કાંઈ દુઃખ હોય અને એ કાંઈ રજૂઆત કરે ને તો એમ જ કહે સંતોને, મહારાજ જે આપે ને આપણે હારા માટે હોય, ભોગવી લેવાનું હિંમત રાખીને, મહારાજ જે કરે છે ને એમાં આપણું સારું છે. એને ના કે આમ કરીએ કામ કરીએ, સહન કરી લેવાનું થોડું. શ્રીજી મહારાજ રાજી થાય, મહારાજ આપણને ચોખ્ખા કરવા આપે, આવી સમજણ આપે. ઓલાને આપે છે, આ નજીકનો છે તો એને આ સમજણ આપે છે. કારણ શું? એ રોજનું શ્રીજી મહારાજને ગમતું નથી. શ્રીજી મહારાજને આપણને સમજણરૂપી સમાધિ આપી છે, શ્રીજી મહારાજને આપણને સમજણરૂપી તંદુરસ્તી આપી છે, શ્રીજી મહારાજને આપણને સમજણરૂપી સંપત્તિ આપી છે. આપણને શ્રીજી મહારાજને સમજણવાળા બનાવ્યા છે, નહીં તો વચનામૃત ગ્રંથમાં આવું બોલે જ નહીં. એવું જ કહી દે કે ભગવાનના સંત મળ્યા એટલે તમારું પૂરું થઈ ગયું, બસ સંતો પાસે જઈને રોજ ફાઇલોના ઢગલા કરો, તમારું કામ થયા જ કરશે, થયા જ કરશે. અને સંતોને એક જ આજ્ઞા કરે, રાત દિવસ મારું ભજન કરી
અને બધું ભજન આ ફાઇલો પાછળ વાપરો, આ જ આજ્ઞા કરત ને. પણ શ્રીજી મહારાજે એમ ના કીધું. સંતો જ્યારે ગામડા ફરતા એક હમીર ખાચરની ગોળી બેઠી કરી વ્યાપકાનંદ સ્વામીએ, તરત મહારાજ દાદા ખાચર પર ખીજાના, આ દરબારની અંદર બે ભગવાન નહીં આલે, કા સ્વામિનારાયણ કા વ્યાપકાનંદ, બોલ નક્કી કર કોને રાખવા છે. પણ મહારાજ એવું છે હું, ભગવાન તમે જ છો, વ્યાપકાનંદ સ્વામી ક્યાં ભગવાન છે, બોલાવો વ્યાપકાનંદને. કે વ્યાપકાનંદ સ્વામી કે શું કરી આવે, કાંઈ નહીં મહારાજ, ઘોડી મર ગઈ થી. હમીર ખાચર રોતા થા કે મેરી ઘોડી મર ગઈ હે, તો એક મચ્છર કા હાથમાં ડાલ દિયા, બસ આટલું જ કર્યું છે મહારાજ, મચ્છરનો હાથમાં નાખી દીધો, બસ આટલું કર્યું છે મહારાજ. કે હવે રાજાનો કુંવર મરી જશે કોઈ દિવસ, અને રાજા એવું કહેશે મારા કુંવરને બેઠો કરો, આ તો અમારી ઈચ્છા હતી, ઘોડી બેઠી થઈ ગઈ, તમે ભગવાન છો. વ્યાપકાનંદ સ્વામી કે ના પ્રભુ, તો ઘોડી બેઠી થઈ એ કોનાથી થઈ, પ્રભુ તમારથી થઈ, અમે તો ખાલી મચ્છરિયાનો આત્મા નાખ્યો, તો અમે રાજકુંવરને બેઠો નહીં કરીએ. અને કોક રાજાને ખબર પડી કે આ સ્વામી તો બધાને મરેલાને જીવતા કરે છે, અને જો રાજકુંવર બેઠો નહીં કરે, હાથીના પગે બાંધીને ડહડીને મારશે. વ્યાપકાનંદ સ્વામી કે મહારાજ રહેવા દેજો, તો સાંભળી લો, આ ધંધો ના કરતા, આ ધંધો ના કરતા, જો તમે બધા આવું કરવા લાગશો, આખા બ્રહ્માંડની આખી અમારી રચેલી અમારું જે આખું બંધારણ છે એ તોડી ફોડી નાખવા માટે અમે તમને આ બધું નથી આપ્યું, એના માટે તમને આ ઐશ્વર્યને સામર્થ્ય નથી, તમારા વચને અમે જે કાર્ય કરીએ છીએ એના માટે નહીં કે આખું બધું તોડી ફોડી નાખવું. અમારું જે બંધારણ છે એની અંદર મોટા મોટા ઈશ્વરો રહે છે, સમુદ્રાદિક રહ્યા છે, તમારે પણ રહેવું, તમારે છે ને જીવને જ્ઞાન દેવું. જે દિવસે તમારે એવું કંઈક કરવાનું થશે ને, તમે સ્પેશિયલ તમને ઓર્ડર આપશું કે આટલું કરજો, તો એટલું ખાતું કરજો, પણ અમને પૂછવું તમારે કે આ કરવા જેવું છે કે નહીં. સીધું સામર્થ્ય ના વાપરતા, આવું ભગવાન પોતાના સંતોને શીખવાડતા. કારણ કે જેને એટલો ત્યાગ કરીને ભગવાનને દિલથી રાખ્યા હોય, ભગવાનને દિલથી ભજતા હોય, ભગવાન માટે જીવતા હોય, એવા ભગવાનના નિર્દોષને નિખાલસ સાધુ, ભગવાન માટે જ જેને છે પોતાના સ્વાર્થ માટે કશું જ નથી, એવા સાધુ બોલે ને તો ભગવાનને કરવું પડે. કર્યું છે શ્રીજી મહારાજે, એદી કર્યું છે ને આજે કર્યું છે, એ બોલે ને તો કરવું પડે. પણ એ જાજુ બોલે નહીં, એમ જ કહેશે મહારાજને પ્રાર્થના કરશું, આ જ હોય. પણ ક્યારેક મોજમાં આવી ગયા હોય ભગવાનના મોટા પુરુષને બોલી જાય, જા તારું આ મહારાજ કરશે, ઓલાનું થઈ જ જાય, મહારાજ કરશે એમ કહી દે. પણ એ ક્યારેક લાખ વચન બોલે ને એમાં કોક વખત એક વખત બોલી જાય, તે બોલી ગયા તો ભગવાન કરે, એ વખતે ભગવાનની ઈચ્છા હોય, પણ રોજ ઉઠીને ના કરે. શ્રીજી મહારાજ સંતોને બધું સામર્થ્ય ઢાંકીને રાખતા, એમ સમજીને અમે તેમના સામર્થ્યને છુપાવી રાખ્યું છે. પ્રભુતા સામર્થ્ય જીરવવું કઠણ છે, સર્વે દોષોમાં મદ ભારે દોષ છે, તેથી લગાર પણ પ્રભુતા જીરવવી કઠણ છે. સમર્થકા ઝરના કરવા એ બધાથી ના થાય, પ્રભુતાને જીરવવીને અપમાનને સહન કરવું એના કરતાં સન્માનને સહન કરવું તો બહુ કઠણ છે. અપમાનને પચાવી દેવા ઘણા હોય, પણ સન્માનને પચાવી દેવા બહુ ઓછા હોય. પ્રભુતા જેની અંદર આપણું કંઈક ઉપજે એવું હોય, એવું સમર્થ હોઈએ, અને એને જીરવી જાણવું એ બધાથી ના થાય. સમર્થકા ઝરના કરવા શ્રીજી મહારાજ પ્રથમના 27માં કે કોઈક મોટાથી થાય, બધાથી ના થાય. મદ આવી જાય નહીં તો, હોવ તો હોવ, શેખ મિયાને કેમ થઈ ગયું, હોવ તો હોવ થઈ જાય, કારણ કે છે જ એવું. પ્રભુતાને સામર્થ્ય મળે એટલે વ્યક્તિને સત્તા મળે, સંપત્તિ મળે, સામર્થ્ય મળે, એની અંદર વ્યક્તિના માઇન્ડની અંદરના કોષ એક નહીં, લાખ કોષ આખા બદલી જાય. વ્યક્તિનું ચાલવું બોલવું બેસવું ઉઠવું જો 2 વર્ષ એને સત્તા સંપત્તિ ને સામર્થ્ય 3નો યોગ થઈ જાય, વર્ષ જ યોગ થઈ જાય ને, તો 1 વર્ષ પછીથી વ્યક્તિ જુદો લાગે કે આ હતો ને આ જુદો થઈ ગયો, જુદો થઈ ગયો. કઈ વસ્તુ મળી? સત્તા સંપત્તિ ને સામર્થ્ય, 3 વસ્તુ મળી, વ્યક્તિમાં ફેરફાર થઈ જાય. જો જાગતો ના હોય તો, જો મોટા પુરુષના યોગમાં ના રહે તો, જો સ્વતંત્ર થઈ જાય તો, મોટાના છત્રમાં હોય, મોટાને આધીન હોય,
બે હાથ જોડીને વારે વારે મોટાને પ્રાર્થના કરતો હોય, ભગવાનને પ્રાર્થના કરતો હોય એને ના થાય, બાકી ગમે એવો જીવ હોય તોય થઈ જાય. અરે ગોલોક ધામમાંથી ઈશ્વરચરણદાસજી સ્વામીનું આખ્યાન આપણે કલ્યાણ કનિકાની પહેલી વાતમાં સાંભળ્યું હતું. ગોલોક ધામના મુક્ત હતા, પૃથ્વી ઉપર અક્ષરધામમાં જવા માટે આવ્યા, પાંચ જન્મ ધરવા પડ્યા પ્રભુતાને લીધે, પરચાઓ પૂરી શકતા હતા એટલે, માન સન્માનનો યોગ થયો સિરોહીના રાજા દ્વારા એટલે, બાકી ગરીબ બ્રાહ્મણ એટલે. ગોપાળન સ્વામીએ બહુ સરસ કીધું, મહારાજ કે સ્વામી જન્મ ધરવાનું તમને કહેવામાં આવે તમે ક્યાં જન્મ ધરો? ગોપાળન સ્વામીને પૂછ્યું, બધા સંતોને પૂછ્યું વારાફરતી, એમાં દરેકને જે પ્રકારની સમજણ હતી એ પ્રકારથી સંતોએ કીધું. ભાઈ ગોપાળન સ્વામીને કીધું, સ્વામી તમારે જન્મ ધરવાનો હોય તો ક્યાં ધરો? ત્યારે ગોપાળન સ્વામી કે મહારાજ એક તો બ્રાહ્મણ હોય એટલે પવિત્ર બ્રાહ્મણ હોય એને ઘેર, બીજું ગરીબ હોય, પાછો બહુ તવંગર ના હોય, રૂપિયાવાળો ના હોય, ગરીબ હોય એને ત્યાં, વિધિ વિધાનને ને બધાને જાણતો હોય એવો હોય એને ત્યાં. એક તો ગરીબ હોય, પવિત્ર હોય અને બહુ કાંઈ હોય નહીં એટલે ઘરનો ત્યાગ મારે કરવાનો થાય ને તો મને સહેજે રજા મળી જાય, એટલે મહારાજ એવાન ત્યાં જન્મ ધરું, ફરી ધરું. તો આવું સ્વામીએ મહારાજને કીધું. મોટા સંતો જુઓ કેવા સમર્થ, એમને કીધું રાજાને ત્યાં જન્મ ધરું, ગરીબ બ્રાહ્મણને ત્યાં જન્મ ધરું, સમર્થકા ઝરણા કરવા એ બધાથી ના થાય. શાસ્ત્ર જેટલા દોષો છે ને એમાં મદ ભારે ભારે દોષ છે. મદ હોય, પેલો હાથી ચાલે જતો હોય ને હાથીને મદ ઝરતો કહેવાય, એ મદ હોય ને વ્યક્તિનો મદ, એ આમ હાલ્યો જતો હોય ને બેસતો હોય ને એમાં એનો મદ જણાય. દીનપણું અને મદ બે વસ્તુ કેવી રીતે ખબર પડે કે આ બહુ દીનભાવવાળો છે? કેવી રીતે ખબર પડે? વ્યક્તિ આમ જોતો હોય, વ્યક્તિ બેઠો હોય, વ્યક્તિ બોલતો હોય, એની દ્રષ્ટિ, એની ચાલ અને એની વાણી, ત્રણમાંથી વ્યક્તિનું દાસત્વ અને વ્યક્તિનો મદ, મદ પણ ઝરી પડે અને દાસત્વ પણ ઝરી પડે, વિચક્ષણ પુરુષો એને જોઈ શકે. સામાન્યને એની ખબર ન પડે પણ વિચક્ષણ પુરુષો છે એને ખબર પડી જાય કે આમાં મદ આવી ગયો છે. મદ આવે એટલે આંખો બદલાઈ જાય, વ્યક્તિ એકનો એક જ હોય, ચાલ બદલાઈ જાય, વાણી બદલાઈ જાય, અને દાસત્વવાળો હોય ત્રણેય બદલાઈ જાય. એટલે વ્યક્તિએ પોતે ચેક કર્યા કરવું પડે મારામાં મદ ના આવે, કારણ કે મદ આવ્યો પછી બધા જ દોષો આવે. મદ જેમાં આવ્યો ને એમાં હવે કયો દોષ નહીં આવે એનું નક્કી નહીં, બધા જ દોષ આવવાના. અને મદ જો ગયો તો પછી કોઈ દોષ આવશે નહીં, માટે મદને રોજ મારવો અને મદને આવવા ના દેવો. શાસ્ત્રના વચનમાં જે વર્તવું તેને જ મોટી પ્રભુતા સમજવી. શાસ્ત્રના વચનોને લોપીને જે વર્તન કરે એની વાત અગમ નિગમ કહે છે. એવાને કૂતરા બુંડને ગધેડા જેવા મનમાં માનવા, જે ભગવાનના સ્વરૂપની ઉપાસના રાખે એ સૌનો સેવક થઈને વર્તે. જેને ભગવાનના સ્વરૂપની પાકી ઉપાસના હોય ને એ તો બધાનો સેવક થાય. કેમ? કારણ કે ઉપાસનાનો અર્થ થાય ભગવાનની નજીક બેસવું. ઉપાસન, ભગવાનની નજીક બેસવું, એનું નામ ઉપાસન. અને જેની નજીક બેસીને જેની આરાધના કરવી છે એનું નામ ઉપાસના. તો જે ઉપાસનાવાળો છે એને તો વ્યક્તિએ વ્યક્તિએ મહારાજ દેખાય છે. કોઈ ગાળ દે, ઓહો મારા મહારાજનો પ્રસાદ છે. કોઈ નિંદા કરે, મારા મહારાજનો પ્રસાદ છે. સ્તુતિ, મારા મહારાજનો પ્રસાદ છે. વખાણ, મારા મહારાજનો પ્રસાદ છે. ગળ્યોય આવે, કડવોય આવે, તીખોય આવે, તૂરોય આવે, મારા મહારાજ અમારીને કરે છે. કોઈ દૂધકારે, મહારાજ કરે છે. કોઈ સન્માને, મહારાજ કરે છે. મને મંજૂર છે, મહારાજ કરે છે, હું વાંધો છું, મારા હારા માટે જ કરે છે. આવું જેને થાય એ પાક્કી ઉપાસનાવાળો છે, બધાનો સેવક થઈ શકે એ ઉપાસનાવાળો છે. મહારાજ કહે છે ઉપાસનાવાળા સંત ભગવાનના દાસના પણ દાસ થઈને રહે છે. હરિચરિત્રનું સાગર એવું કહે છે, ગોપાળાન સ્વામીને જેવું દાસત્વ આવડતું ને મુક્તાનંદ સ્વામીને જેવું દાસત્વ રાખતા આવડતું ને એવું દાસત્વ સત્સંગમાં કોઈને આવડતું નહીં. મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કહે છે દાસત્વ ભક્તિના અંગવાળા બે હશે અત્યારે, એક મુક્તાનંદ સ્વામી અને એક ગોપાળન સ્વામી. આપણે તો વાત વાતમાં બોલી જઈએ દાસાનું દાસ, તમે કહો અમે દાસાનું દાસ. અરે ભાઈ પૂછો તો ખરા, દાસાનું દાસ ક્યારે થવાય? ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવા થઈએ ત્યારે દાસાનો દાસ, ત્યાં સુધી
ત્યાં સુધી દાસાનું દાસ લખવાને લાયક નથી. એમ કહેવાય દાસાનું દાસના રસ્તે છું, દાસાનું દાસના રસ્તે છું. અમે તો દાસ છીએ, પણ દાસ થવું કોને? પ્રથમનું 14 વાંચીએ ખરા, દાસના લક્ષણ પ્રથમનું મધ્યનું 62 વાંચીએ તો ખરા, દાસ કેવો હોય? એ દાસ, દાસમાં કોના નામ લખાના? મુક્તાન છે ને ગોપાળન છે, બે જ દાસત્વ ભક્તિમાં એ સમયે લખાના, બે જ. અને એ દાસને તો આપણે સ્વામી તો થઈ શકીએ એમ નથી, સ્વામી તો એક શ્રીજી મહારાજ છે. હવે થઈ શકીએ દાસ, થઈ શકીએ. એટલે આપણને કોઈ કે દાસ થઈ ગયા તો વિચાર લેવાનું કે ગોપાળન સ્વામી મુક્તાનંદ સ્વામી જેવું થઈ ગયું છે તો દાસ, નહીં તો એમ કહેવાય દાસના માર્ગે છું, હજુ ચાલું છું, પહોંચી જશું મોટાની કૃપાથી, હજુ ચાલ્યો છું, દાસ થઈ નથી ગયો. ભગવાનના ઉપાસનાવાળા જે સંત છે, ભગવાનના દાસના પણ દાસ થઈને રહે. ભગવાન વિનાની બીજી કાંઈ પણ આશા રાખતા નથી એવા સંતને ભગવાન સ્વયં દુર્લભ માને છે. એવા સાધુને ભગવાન એવું માને છે કે આવા સાધુ મને મળવા દુર્લભ છે. આપણે જેમ કહીએ ને કે ભગવાન મળવા મને દુર્લભ છે, એવી રીતે ભગવાન એવું માને કે આવા સાધુ મને મળવા દુર્લભ છે. બોલો, એ સંતની કેટલી કિંમત હશે જેને ભગવાન દુર્લભ માને છે. જે સાધુને ભગવાન દુર્લભ માને છે કે આવા સાધુ મારી પાસે છે. હું ઘણી વખત કહું છું કે આપણને પુરુષોત્તમનો કેપ હોય એ વાત નોખી છે, પણ પુરુષોત્તમને આપણો કેપ ચડે ને કે વાહ વાહ, મારી પાસે આવો સાધુ છે, મારી પાસે આવો હરિભગત છે. મહારાજને કેપ ચડે અક્ષરધામમાં બેઠા બેઠા, સિંહાસનમાં બેઠા બેઠા, ત્યારે આપણે મોક્ષની બાજી જીતી ગયા. મહારાજને કેપ થાય આપણો, આપણને તો એનો કેપ થાય કે મને આવા મોટા મહારાજ મળ્યા, પણ મહારાજને એમ થાય ઓહો મને આવો ત્યાગી સાધુ મળ્યો, મને આવો ગૃહસ્થ હરિભગત મળ્યો, આવો કેપ થાય. આપણને તો થાય કે મને ગુરુજી જેવા મોટા સાધુ મળ્યા, પણ પૂજ્યપાદ ગુરુજીને એમ થાય કે મને આવો સારો મુમુક્ષુ મળ્યો. ઓહો હો, કેવું આનું તાન છે, કેવું આને સત્સંગ કરવાની ખેવના છે. એને આપણે મોક્ષના માર્ગે સાચું ચાલ્યા કહેવાય. આપણા કેપ જ્યારે ભગવાનને મોટાને વર્તતા થાય, આપણી ગરિમા ભગવાનને મોટાને વર્તતી થાય, એ તો અનપેક્ષિત છે. અને આપણી આપણાથી એને કશો ફાયદો નથી, આપણા મળવાથી એ લોકોને કશો ફાયદો નથી, પરંતુ આપણી મુમુક્ષુતા જોઈ એમના વાત્સલ્ય દ્વારા એમના હૃદયમાંથી આવો ઉદ્ગાર નીકળે કે ઓહો આ તો દુર્લભ છે, આવો મળવો. એ જે છે એ આપણે બાજી જીતી ગયા. એવું જ્યારે કરાય, એવું જ્યારે થાય, એક નિર્દોષ ભાવ, એક મોક્ષના માર્ગે સાચા ભાવથી ચાલવાથી થાય. એવા કેટલાય ભગવાનના ભક્તો છે ને જેનો કેફ વર્તે, સંતોને વર્તે, આવા ભક્તો અમારી પાસે છે એનો કેફ વર્તે. આવા આવા જો ભક્તો ન હોય તો આપણને લાગે કે આપણા હાથ પગ નથી, એવું લાગે. એવા ભક્તો જે છે કરોડો કરોડો ગૃહસ્થ આશ્રમમાં રહેલા હોય તે કરોડો વંદન કરવા યોગ્ય છે, જેના કેપ ભગવાનને સાધુને ચડે. એવાના એવાને કૂતરા ભૂંડ અને ગધેડા જેવા મનમાં માનવા જે ભગવાનના સ્વરૂપની ઉપાસના રાખે, સૌનો સેવક થઈને વર્તે, એવા સંતને ભગવાન સ્વયં દુર્લભ માને છે. ભગવાન તેનાથી એક પળવાર પણ દૂર રહેતા નથી, એક પળવાર પણ ભગવાન એનાથી દૂર નથી રહેતા. જન માનો ન માનો કેહા, તજતન તોહુ જન સે નેહા, ઉદ્ધાર કરન સબ જગ કો દારે, અપમાન કરે તિન સે ન હારે, અપમાન કરે તિન સે ન હારે. જન સમાજ માન આપે કે અપમાન કરે, છતાં સંતો એના ઉપરનો દયાયુક્ત સ્નેહ છોડતા નથી. કેમ જે એવા સંતોએ તો સર્વ જગતનો ઉદ્ધાર કરવાનું ધાર્યું છે, તેથી સમાજ જો અપમાન કરે તો પણ હારતા નથી અને મનમાં ધારતા નથી. મોક્ષ માર્ગે કોઈને ચલાવવામાં ક્યારેય હારી ના જાય, અને કોઈ અપમાન કર્યું તેને મનમાં રાખતા નથી. હશે એવું વિચારે એનું લેવલ એવું છે. કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર બેઠો હોય અને કોમ્પ્યુટર પર આમ બેઠો બેઠો બટન દબાવતો હોય, અને ગામડાનો ભરવાડ હોય ગાયો ચરાવવાવાળો, હવે એ એવું વિચારે કે હું આખો મહિનો કામ કરું ત્યારે મને માંડ 500 રૂપિયા મળે, અને આ કશું નથી કરતો, આમ બટન દબાવે તો એ 5000 રૂપિયા આને મળે છે, મૂરખ છે આને પગાર આપવાવાળા, એવું વિચારે. કોમ્પ્યુટર એન્જિનિયર શું વિચારે? ભરવાડ છે, એને કોમ્પ્યુટરની શું ખબર પડે? એને ગાયોની ખબર પડે, એને ગેટાને બકરાની ખબર પડે, એને કાંઈ થોડી કોમ્પ્યુટરની ખબર પડે, આવું જ વિચારે ને. એમ ભગવાનના મોટા પુરુષો છે ને, એને સમાજ જ્યારે કાંઈક અણહમજો ને કાંઈક કહે ને, ત્યારે એ વિચારે
બિચારા ઘેટા બકરા જેવા, એને કેટલી ખબર પડે, એની લાયકાત કેટલી, એની હેસિયત કેટલી, એની બુદ્ધિ કેટલી, એનો વિચાર કેટલો. અક્ષર ભાવે વર્તતા હોય એવા મોટા પુરુષો, એને જે દેહ રખો જીવ, દેહની અંદર થોડીક ઉપાધિ થાય તો એના વિના એને એ ઉપાધિ અસ્તવ્યસ્ત કરી નાખે, કોઈક થોડું ઘણું દુઃખ આવે ને અસ્તવ્યસ્ત કરી નાખે, એવો સામાન્ય દેહાભિમાની જીવ એ એવડા મોટા, એનો તાક ક્યાંથી લેવા, મોટા વિચારે કાંઈ નહીં, કીડી જેવો જીવ છે હાલ્યા કરે, એનું કલ્યાણ કેમ થાય એવું કરું, બસ આવું છે. મોટા આવું વિચાર્યા કરે, એ સમર્થકા ઝરના કરે. એ મોટાને જો જોતા આવડે તો ખબર પડે કે આવડા મોટા તોય ઝરના કરે છે. હવે કીડી બહુ જોર કરતી હોય તો હું ઘણી વખત હાથી છે, હાથી એને આમ કીડી બહુ જોર કરતી હોય, કીડી એમ કે આમ કરી નાખું, આમ કરી નાખું, આમ છે તેમ છે, હવે હાથીને હસવું આવે, હાથીને થાય કે મારે તો ખાલી છે ને સૂંઠથી શ્વાસ લઈને છોડવાનો જ છે, બીજું કાંઈ કરવાનું નથી, આમ ખાલી આમ હા, બીજું કોઈ પ્રયત્ન જ નહીં, ખાલી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે ને એને ખાલી મારે એક પ્રાણાયામ જ કરવાનો છે. હાથી એક પ્રાણાયામ કરે ને, ત્યાં કીડી તો ખબર નહીં ક્યાં હતી, હતી કે નહીં એ વિચારવું પડે. પેપરમાં સમાચાર આપવા હોય ને તો એને એનું શરીર ગોતવા નીકળવું પડે કે ગઈ ક્યાં, હાથી અરે લડવા ગઈ હતી. જીવ કીડી જેવો છે, ભગવાનના મોટા પુરુષો ને ભગવાન હાથી જેવા છે. એક શ્વાસોશ્વાસનો પ્રાણાયામ કરે ને તો કેટલી કીડીઓ ઉડી જાય, પણ એ વિચારે છે આને કીડીમાંથી મારા જીવો જ કરવો છે, માખીમાંથી સૂર્ય જેવો બનાવો. સ્વામી કે દાખલા વિના થાય નહીં, ગધેડા જેવાના હાથ જોડીએ છીએ કારણ કે માખીમાંથી સૂર્ય બનાવો છે, એટલે એ કરવું જ પડે મોટાને. જ્યારે મેઘ વરસે ત્યારે સારું કે નરસું સ્થાન જોતો નથી, મેઘ તો પાપીના દોષોને લેશ માત્ર પણ ગણતો નથી, હંમેશા યોગ્ય સમયે વરસે જ છે, એમ ભગવાનના સાધુ છે, મેઘ જેવા છે, વરસે છે. મનુષ્ય પાપી હોય કે ધર્મવાળો, એને વરસાદ વિના કોઈ સહાય કરનાર નથી, એમ સંત મેઘ સમાન પરોપકારી હોય છે, સમર્થ હોય એ બધી વાતને સમજે, એની સમજણ ઘણી મોટી હોય છે, તેઓ ઘણા વિશાળ દિલના હોય છે. મોટાની વાત મોટાને ખબર પડે, જીવને શું ખબર પડે. અને જીવ ઘણી વખત મોટા પર રિસર્ચ કરે, મોટાને સલાહ સૂચનો, મોટાને બહુ પ્રકારના ઉપદેશો, ઘણા જીવ એવા હોય, એટલા ડાપણ વાળા કે મોટા પુરુષો એને ઉપદેશ આપતા એને થાક જ ના લાગે, એટલો ઉપદેશ આપે ને, મોટા એટલા દયાળુ હોય. હા 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 હા, આપણે બાજુમાં બેઠો તો આપણને થાક લાગે, આપણને થાક લાગે પણ મોટાને થાક ના લાગે. પછી પાછા ઊભા થાય ને, લો ત્યારે બહુ સમાગમ કર્યો આજે, કે તમારો કર્યો કે આપ્યો, એટલો ઉપદેશ ને એટલી સલાહ ને એટલા વિચારો. બોલો, કીડી જેવો જીવ શ્વાસોશ્વાસનો એક પ્રાણાયામમાં ઉડી જાય પણ તોય એટલું આશ્ચર્ય લાગે. આપણે તો મોટાની બાજુમાં બેહીને ખાલી દર્શન કરવાના હોય. અર્થાત તેઓ ઘણા વિશાળ દિલના હોય છે, બહુ વિશાળ દિલના હોય મોટા પુરુષો. કોઈ પાપીને પાપ કરતા કરતા પણ જો કોઈ દિવસ ઉપરોક્ત સાચા સંત આવીને મળી જાય તો એના બધા પાપ એક પળવારમાં છૂટી જાય. બસ આ મોટાનું આ લક્ષણ એને એમ થાય કે આ ભલે ડાપણ રહ્યો, ભલે ડાપણ એનું ઠાલવતો, પણ આનું કલ્યાણ ગમે તે રીતે કરું, એટલે એની આયા કરે. એક બ્રહ્માંડ ભરાય એટલું પાપ કર્યું હોય અને જે ભગવાનથી વિમુખ રહ્યો હોય એવા પાપી જીવની આ વાત કહી છે. આવો હોય, એક બ્રહ્માંડ ભરાય એટલું પાપ કર્યું હોય અને ભગવાનથી વિમુખ રહ્યો હોય, પણ જો ભગવાનના મોટા સાધુ મળી જાય ને તો કલ્યાણના માર્ગે ચાલી જાય. જ્યારે સાચા સંત મળી જાય ત્યારે તેઓ જીવને વાત કરે છે, અને જેવો તે જીવ અધિકારી હોય તેને જોઈને એ પ્રમાણે વાત કરે છે. પછી એને સંતો બળવાન જ્ઞાન આપે છે. જો અધિકારીને જોયા વિના શ્રેષ્ઠ ભારે જ્ઞાન આપવામાં આવે તો એનું અજ્ઞાન તરત ટળતું નથી, સામેનું પાત્ર જોઈને ડોજ આપે સંતો. માટે તે જીવનો જેવો અધિકાર, જેવી પાત્રતા, એને અનુસાર એવું જ્ઞાન આપવું. પણ શ્રેષ્ઠ અધિકારીની વાટ જોઈને બેસી રહેવું નહીં, એવું ના વિચારવું કે આપણે તો શ્રેષ્ઠ કોક આવે લેવાવાળો તો દેવું છે, એ તો જેવો મળ્યો. સંત પરમ હિતકારી, આપવા જ માંડે થોડું 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 થોડું, પણ આજ્ઞા કરીને આપવું પડે. બાકી બહુ આપવા જઈએ બહુ આપવા જઈએ પાછું એવું થઈ જાય પરને કહેવામાં પ્રવીણ પૂરું આપણું રહી જાય. પણ પોતાની અંતરદૃષ્ટિ રાખી અને કરતો જાય કરતો જાય કરતો જાય તો એમાં ઘણા જીવોનું કલ્યાણ થઈ જાય. મોટા પુરુષો, એ તો મોટા પુરુષો છે, તો કલ્યાણને માટે સર્જાયેલા છે.
પણ સાધન દશામાં હોય એને જ્યારે કોઈ પ્રવૃત્તિ કરવી હોય ત્યારે મોટાની આજ્ઞાએ કરીને જેટલી પ્રવૃત્તિમાં જોડે એટલું જ્યારે નિવૃત્તિ કહે ત્યાં નિવૃત્તિમાં રિટર્ન થવું પડે, નહીં તો આપણે ફસાઈ જઈએ કોઈને કાઢતા જતા એવું થાય. આ તો મોટા પુરુષો માટેની વાત છે. સંતોના વચન દ્વારા ભગવાન તે સાંભળનારાના હૃદયમાં પ્રસન્નતાથી વાસ કરે છે. સંતો બોલે ને એના વચન દ્વારા જે સાંભળે છે ને એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે, કાન દ્વારા ભગવાન પ્રવેશે છે. તરત જ એને સત્સંગ થાય છે, એક પળવારમાં જ તેના અનંત પાપોનો વિનાશ થઈ જાય, પછી તરત શ્રેષ્ઠ ભારે વાતનો અધિકારી બની જાય. આપણે હવ હવ પોતપોતાના હૃદયમાં જોવો તો ખરા, જે દિવસે ભગવાનના સાધુ મળ્યા નહોતા તે દિવસે અંતર કેવું હતું, કેટલી વાત સમજાતી હતી આપણને, હું સત્સંગની ખબર પડતી હતી ને કેવું આપણું વર્તનને જીવન હતું. જે દિવસથી આપણને ભગવાનના સાધુ મળ્યા ત્યાર પછી આપણા જીવનમાં કેટલા પરિવર્તનો, કઈ કઈ પ્રકારનું આપણું જીવન જીવતા થયા એનો ગ્રાફ આપણે કાઢીએ ને એટલે મહારાજની આ વાત તરત હા પડી જાય કે આમ જ છે. જ્યાં સાચો સત્સંગ રહ્યો છે ત્યાં મોક્ષનો માર્ગ અખંડ રહ્યો છે. વ્રત અને તપ કરીને કરોડો જન્મ ગુમાવે છતાં સાચા સત્સંગ વિના મોક્ષ થતો નથી. વેદોનો ને પુરાણોનો સિદ્ધાંત આવો છે. બધા સંતો પણ તેમ જ કહે છે. શ્રીહરિ આટલી વાત કહી રહ્યા ત્યારે બધી રસોઈ તૈયાર થઈ ગઈ. મહારાજે આટલો સંતોનો મહિમા કહી દીધો, બહુ કેવો ગમતો હતો ને, હવે રસોઈ તૈયાર થઈ. દરબાર જીવા ખાચરે પકવાનોના જેટલા નામ સાંભળ્યા હતા એટલા સાકરના પકવાન કરાવ્યા, પાકી રસોઈ કરાવી. મહારાજે કાચી કીધી પણ પછી તો હવે ઉત્સવ છે એટલે. હુતાશનીનું પર્વ મોટું છે એમ જાણીને એમણે પોતાની મનમાંની રસોઈ કરાવી હતી. શ્રીહરિ એક પીતાંબર પહેરી લીધું, જઈને જમવા બેઠા. સુંદર સોનેરી બાજોટ હતો એના ઉપર બેઠા. ઊંભણીવાળા ઊંચા ભવનની ઓસરીમાં શ્રીહરિ બેઠા હતા. અનંત સોનાના થાળમાં બધા સરસ પકવાન ભર્યા હતા. બધા લાવીને શ્રીહરિ આગળ ધર્યા. તેની શોભાનું વર્ણન કરતાં પાર પમાતો નથી એ રીતે જેટલા શાક બનાવ્યા હતા ભજીયા વડાનો તો કોઈ પાર જ નહોતો. પહોંચી જવા જેવું છે આ બધું પણ શ્રીહરિને પીરસ્યું તે પહોંચી જ જવાનું ને. મનોમન લીલા ભેગા આપણે આ લીલાની અંદર આરે આરે ચાલીએ એટલે બધાનો સ્વાદ આવે. ભજીયા, લાડુ, જલેબી, હાટા બધું આવે. એ બધું શ્રીહરિ જમવા લાગ્યા. બધી રસોઈના વખાણ કર્યા. બધા પાક પણ ઘણા સારા થયા છે એમ શ્રીહરિ જમતા જમતા બધું પ્રમાણરૂપ કર્યું. ગોલોકને અક્ષરધામમાં અપાર મુક્ત બાઈઓ છે એ બધાને રાધા લક્ષ્મીજી અહીં સુંદર રસોઈ બનાવવા માટે લઈ આવે છે. શ્રીહરિને સંતો ઉપર બહુ હેત હતું, તેવું હેત તો કોઈના ઉપર ન હતું. ફરી પાછી વાત આવી. તેથી રાધાને લક્ષ્મીજી સમયને જાણી લઈને રસોઈ કરવા આવી જતા તેમણે શ્રીહરિને રાજી કરવાનું જ એક તાન રહેતું. તેથી બધું જ ચાતુર્ય ભેળું કરીને તેઓ સંતોને માટે રસોઈ બનાવતા. રાધાને લક્ષ્મી બધી સહેલીઓને લઈને આવે કે સંતો મહારાજને બહુ વાલા છે ને એટલે સંતો માટે જો રસોઈ બનાવીએ તો રાજી કોણ થાય? મહારાજ રાજી થાય. છોકરાને ચોકલેટ આપો એટલે એની માં રાજી થાય. કોઈ છોકરાને હાર પહેરાવે સંતો એટલે રાજી કોણ થઈ જાય? માં રાજી જ થઈ જાય કે મારા છોકરાને હાર પહેરાવ્યો, રાજી થઈ જ જાય. આ એવું છે, મહારાજના છોકરા સંતો એને જમાડે એને હાચવે એટલે મહારાજ રાજી થાય. તેથી બધું જ ચાતુર્ય. મહારાજ એકવાર આમ પીરસતા હતા તે એક બ્રાહ્મણ આવ્યો માંગવાવાળો, તેનો છોકરો રડતો હતો. પછી પેલો બ્રાહ્મણ એવું બોલ્યો કે હમણાં મહારાજ પીરસે છે ને લાડુ, તને હમણાં દેશે. મહારાજને સંભળાય ને એમ એ બોલ્યો કે મહારાજ રાજી થઈને આપે. મહારાજ કે લે મારો અંગૂઠો ખા કે હું મારા છોકરાને ખવડાવું, તું તારા છોકરાને ખવડાય. મહારાજે આમ કીધું એની યારે થોડી મસ્કરી કરવા, ભાઈ પ્રસાદ દીધો હશે પણ ચરિત્રમાં એવું લખાનું કે ઓલો એવી રીતે બોલ્યો કે હમણાં તને મહારાજ લાડુ દેશે, રોવાનું બંધ કરી દે એમ. મહારાજ કે લે મારો અંગૂઠો, હું તો મારા છોકરાને ખવડાવું, તું તારા છોકરાને ખવડાવ, આમ કીધું. મહારાજને એટલા વહાલા સાધુ. એ તો જેના નસીબ હોય, જેને ભગવાનની અતિ કૃપા હોય, મોટાનો દ્રષ્ટિ મળી ગઈ હોય ને અને તોલમાં આવી ગયો હોય ને એને સાધુ થવાનો ચાન્સ મળી જાય. સમાજમાં બહુ મુમુક્ષુઓ છે જેને સાધુ થઈ શકે છે, જે સાંખ્યોગી માતા થવાને લાયક હોય છે, થઈ શકે છે, પણ સમાજ ઘણી વખત નથી છોડતો અને ઘણી વખત એવું હોય છે મુમુક્ષુને યોગ્ય સમયે જ્ઞાન પ્રાપ્ત નથી થતું અને એના કારણે મુમુક્ષુ અટવાય. પછી જે આ માર્ગનો હોય ને એ આગળ જઈને 10 વર્ષે પાછો એમ જ કે આના કરતાં તો સાધુ થઈ ગયો હતો હાલ, પણ સમય જતો રહ્યો હોય ત્યારે સમાજ પાસે સમય ના હોય ને એની પાસે સમય ના હોય. બાકી સાધુ થવાનો ચાન્સ તો કેટલા મુમુક્ષુઓને મળતો હોય. માટે જેની પાસે ચાન્સ મળે એવો હોય એને વિચારવું કે શ્રીજી મહારાજ આટલા રાજી થાય તો થઈ જ જવું જોઈએ. અને જેને આવે રસ બધો જતો રહ્યો હોય એને ઘેર બેઠા સાધુ થઈ જવું, પણ થઈ તો જવું. સાધુ થવાથી ભગવાનને વાલા થવાશે, વાત એટલી છે.
બધું જ ચાતુર્ય ભેળું કરીને સંતો માટે રસોઈ બનાવે તો મહારાજ બહુ રાજી થાય. તેઓ દિવ્ય ભાવે રહેતા એટલે એમને કોઈ દેખતા નહીં. જ્યારે રાધાને લક્ષ્મી આવે ત્યારે બધી રસોઈનો તાલ બદલાઈ જતો, જમતા જમતા કોઈને તૃપ્તિ જ થતી નહીં, ખબર ના પડે ક્યારે રસોઈ બનાવીને મસાલા નાખી જાય છે. લાગે એવું અહીંની બાઈઓ બનાવે છે, પણ રાધા લક્ષ્મી આવીને બનાવતી. સંતોની સેવા કરવાનું તાન, તેઓ એવી રસોઈ બનાવતા હતા. જે હરિભક્ત બાઈઓને શ્રીહરિના ઉપર જ એક સ્નેહ રહેતો હતો, એ ભક્ત બાઈઓના રૂપમાં રાધાજી અને લક્ષ્મીજી રહેતા હતા. શ્રીહરિ જ્યારે ભોજન કરી રહ્યા ત્યારે તેમણે તરત હાથ ધોયા. દેશ દેશના હરિભક્તો આવ્યા હતા, એ બધાને થાળ જમવા બેઠેલા શ્રીહરિના દર્શન કર્યા. શ્રીજી મહારાજ પણ બધા હરિભક્તોને એવા દર્શન દેવા માટે જ એ રીતે થાળ જમવા બેસતા, ખાતા પીતા નાતા, જે જે પોતાની ક્રિયાઓ થતી હોય ત્યારે હરિભક્તો બધા દર્શન કરે. શ્રીહરિને આ રીતે દર્શન દેવાનું તાન રહેતું હતું. શ્રીહરિ જીવને ભગવાન સિવાયના જેટલા સંકલ્પો ઉઠે એટલું જીવમાં પાપ રહ્યું છે એમ સમજતા, તે બધા પાપોનું નિવારણ થાય એટલા માટે શ્રીહરિ અતિશય પ્રેમ દેખાડતા હતા. કારણ કે ભગવાન આવું કરે તો ભગવાનની સ્મૃતિ રહે એટલે બીજા સંકલ્પો ન થાય. જીવને જો ભગવાનના સ્વરૂપમાં તાન વધે તો બીજા પાપ કરવાનું ભાન ભૂલી જાય છે. એમ જાણી શ્રીહરિ જીવને પોતાનું તાન વધે એમ જ કરતા હતા. તે જીવાખાચરના ભવનોની ઓસરી ઘણી લાંબી હતી, એમાં સંતોને જમાડવા માટે પંગત કરાવી. ત્યારે સંતોને પીરસવાનું દિલમાં ધારીને પ્યારા શ્રીહરિવર પંગતમાં આવ્યા. મૂર્તિને ચરણ પર્યંત કેસરચંદન ચર્ચ્યું હતું. પ્રભુ અત્યંત પ્રસન્ન મુદ્રામાં હતા. ગુલાબના હાર, બાજુબંધ, તોરા, ફૂલના શણગારોથી મૂર્તિ ઘણી જોરદાર રીતે શોભતી હતી. શ્રીહરિ જ્યારે હસતા હસતા પીરસવા લાગ્યા ત્યારે બધા સંતો સ્વામિયાને ધૂન કરવા લાગ્યા. સંતોએ કરેલી સ્વામિયાને ધૂન પૂરા દરબારગઢમાં વ્યાપી ગઈ. સંતોને ચંદન ચર્ચ્યું, ફૂલહાર પહેરાવ્યા, ઠેક ઠેકાને અગરબત્તીનો ધૂપ કર્યો. તેનો સુગંધ આકાશમાં ઊંચે ચડ્યો. તેનાથી ખેંચાઈને દેવતાઓ દોડી આવ્યા. ઇન્દ્ર આદિ બધા દેવોની સાથે બ્રહ્માને શંકર આવ્યા. તેઓ દિવ્ય વિમાનમાં બેઠા હતા. ત્યાંથી તેમણે ચંદનને પુષ્પની વૃષ્ટિ કરી. બધા દેવો વિવિધ પ્રકારના વાજિંત્ર વગાડવા લાગ્યા અને શ્રીહરિ અને સંતોને દેખીને એમને અપાર આનંદ થયો. આવું ગઢપુરની અંદર જીવાખાચરના દરબારની અંદર આવું સુંદર દ્રશ્ય થયું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચૈતન્ય સાગરના ષષ્ઠપુરમાં સંત ઈશ્વરના સમાન સમર્થ છે આવો શ્રીહરિ સત્સંગનો મહિમા કયો એ નામે 99મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે. માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, આજે પૂજ્ય સુરત સ્વામી આદિક સંતો કે